ગૂગલ ફોટોઝ પર ફ્રીમાં ફોટો તેમજ વિડીયો સેવ કરવાની આપણી આદત હવે બદલવી પડશે. હવે નો મોર ફ્રી સ્પેસ ઓન ગૂગલ. ગૂગલ ફોટોઝે 1 જૂનથી અનલિમિટેડ અપલોડિંગની સુવિધા રદ કરી દીધી છે. 1 જૂનથી તમે તમારા ગૂગલ ફોટોઝ અને એકાઉન્ટ પર માત્ર 15 GB ડેટા જ ફ્રી સ્ટોર કરી શકશો. આથી વધુ ડેટા સ્ટોર કરવા માટે તમારે ગૂગલને ઓનલાઈન ડ્રાઈવ માટેનો ચાર્જ આપવાનો રહેશે. આ નિયમ 1 જૂનથી લાગુ થઈ ગયો છે. તો 15 GB સ્ટોરેજ ફૂલ થયા બાદ શું કરશો? આ સવાલ તમને પણ મૂંઝવતો હશે. તો આવો જોઈએ કે ગૂગલ ફોટોઝના ઓપ્શનમાં તમે બીજે ક્યાંય ફોટો સેવ કરી શકો. સ્માર્ટફોન ફોટોગ્રાફ્સ માટે ગૂગલ સામે સૌથી પહેલો વિકલ્પ છે ડેગુ. આ પ્લેટફોર્મ તેના ફ્રી સ્ટોરેજ માટે જાણીતું છે. ડેગુ 3 પ્રકારની મેમ્બરશીપ ઓફર કરે છે. ફ્રી મેમ્બરશીપ અંતર્ગત તે 100 GB સ્ટોરેજ, 5 GB બોનસ પ્રી રેફરલ અને 500 GB ટોટલ બોનસ પોઈન્ટ ઓફર કરે છે. તે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ધરાવે છે. તેને ગૂગલ ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ અથવા ડ્રોપબોક્સના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જોકે આ પ્લેટફોર્મની ટીકા પણ થતી હોય છે. એડ્સ, સિક્યુરિટી, કસ્ટમર સપોર્ટ બાબતે તેને લઈને ઘણા સવાલ ઉઠતા રહ્યા છે. ફ્રી ફોટો અને વિડીયો શેરિંગ માટે ફ્લિકર બેસ્ટ ઓપ્શન છે, જે 2048 પિક્સલ સાથેના 1000 ફોટો સ્ટોરેજની સુવિધા ફ્રીમાં આપે છે. ફ્લિકરના પેઇડ પ્લાનમાં પણ તમે અનલિમિટેડ ઇમેજીસ અપલોડ કરી શકો છો. જો કે આ માટે તમારે 580 રૂપિયાનો માસિક ચાર્જ આપવાનો રહેશે, જે ગૂગલના 2 TB સ્ટોરેજ પ્લાન કરતાં પણ સસ્તો છે. એટલે કે તમને ફોટોગ્રાફીનો શોખ છે અને તમારે ફોટો સ્ટોર કરવા માટે સ્પેસની જરૂર છે, તો ફ્લિકર બેસ્ટ છે. અગાઉ સ્કાય ડ્રાઈવ તરીકે ઓળખાતી માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ 1 TB સ્ટોરેજ સર્વિસ પ્રોવાઈડ કરે છે. આ ક્લાઉડ સ્ટોરેજ છે, જે માટે તમારે વાર્ષિક 5000 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. જો કે આ પ્લાન તમને માઇક્રોસોફ્ટ ઓફિસના કેટલાક ફીચર્સ પણ આપે છે. જો તમારે એ ન જોઈતા હોય તો તમે માસિક 140 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો, જે 100 GB સ્ટોરેજની સુવિધા પૂરી પાડે છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ માટે આ એક સારો વિકલ્પ છે. મોટાભાગે ફોટોગ્રાફર્સ ક્રિએટિવ ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરતા હોય છે. આ માટે તમારે ક્લાઉડ સ્ટોરેજ પરચેસ કરવાની જરૂર નથી, પરંતુ લાંબા ગાળા માટે એડોબ ક્લાઉડ સર્વિસને ગૂગલનો વિકલ્પ માનવામાં આવે છે. આ તમને એડિટિંગ ઓપ્શન્સની સાથે સાથે ડિઝાઇન ટૂલ પણ આપે છે, જેનો આધાર તમે કયો પ્લાન સિલેક્ટ કરો છો તેના પર રહેલો છે. જ્યારે કે ફોટોગ્રાફી પ્લાન ખૂબ જ મોંઘો છે, જે 20 GB માટે 800 રૂપિયા, જ્યારે કે 1 TB માટે 1600 રૂપિયાનો ચાર્જ કરે છે.